त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेवर्व मम देवदेव त्वमे वसर्व मम देवदे श्री हरि कृष्णाय नमः ॐ श्री घनश्यामाय नमः ॐ श्री स्वामी नारायणय नम सहजानन्द स्वामी महारे नारायण આપનો પ્રોબ્લેમ કંઈક આવે છે અહીંયા કને હલો હલો એક જ માં આવેલો અવાજ બેમાં કેમ નથી હલો 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 કાર્યક્રમ કુછ બિગડ્યા છે ઓડિયોના સ્વામિનારાયણ હરે વળી પર ચાવું તમે સાંભળો ભૂપ ઉદાર સાંભળતા સુખ ઉપજે વડી ઉપળે માનવિકાર બ્રહ્માનંદ સ્વામી કહે છે રાયધણજી પરચાની કથા હાલે છે આપણી જો તમે સાંભળો વાંકાનેર કરીને ગામ છે જોયું છે ને વાંકાનેર મોરબી થી આગળ જતા આવે છે એની બાજુમાં વડુ ગામ છે ત્યાં કનેક બ્રાહ્મણ રાવલ જ્ઞાતિ હરજીવન એનું નામ છે ભજન કરે છે બસ ભગવાનનું ભજન કરે ને એની જ વાતો આપણે અહીંયા કરીએ કથામાં બાકી ભજન ન કરે એની હું આપણે બહુ કરતા નથી ભગવાન ભગવાનના દર્શન થયા મહારાજ કહી ગયા આખું ગામ હા ભરે દસ દિવસ પછી તને તેડીએ જ ધામમાં ક્યાં જવાનું ધામમાં લઈ જાય ગામ ને આખાને ખબર પડી ગઈ વાચે માટે તૈયારી કરી લેજે તૈયારી સમજા ને સમજી દેજો થોડુંક ધામમાં હાલવાનું છે માત્ર તને દસ દિવસ જીવવાનું કેટલા જ દિવસ દસ દિવસ દસ દિવસમાં એમ ભગવાન કહી ગયા કહી નહીં ગયા પછી ભગવાન ક્યાં ગયા એ ખબર ન પડી પછી મંડ્યો ભગત ગોતવા ભગવાનને હે આસુપાસ હરિભગત હશે એને બધાને પૂછા કરી મહારાજ દીઠા મહારાજ તો કે ના તો મને તો કહી ગયા કે દસ દિવસ હું ધામમાં તેડવા આવીશ તને હો પછી ભગતે માન્યું કે દિવ્ય રૂપે ભગવાન આવ્યા હશે હારું ભગવાનની દયા થઈ ધામમાં જવા જવા જળશે ધામમાં જ જડશે ધામમાં લ્યો ભગત બહુ રાજી થયા એની ઘરવારીને ગઈ આભર આભર શું પછી કહ્યું નિજ પત્ની ને જઈ જમાડ જે સૌ સંતા હવે અહીં રહેવું નથી મારો આવ્યો અંત હનો અંતો સંતોને જમાડવાના ભગવાનને રસોઈ આપણે દાનપુન કરી લેવું છે મારે હવે ઘણાથી જીવવું નથી કે મારે જાઉં ભગવાનના ધામમાં ઓલી ઘરવારી કે કાંઈ માંદા નથી ને કાંઈ નથી તો કે ગમે તેમ હોય મહારાજ મને કહી ગયા છે દસ દિવસમાં મહારાજ તેડવા મને આવશે એમ કરતા કરતા જ્યાં દસ દિવસ થયા ત્યાં તો તેજ તેજ દેખાણું બંબાકાર શું દેખાણું તેજ એટલું બધું દેખાણું કે બંબાકાર થઈ ગયો એમાં ભગવાન દેખાણા આખા ગામને ખબર હતી ને ભેગા થઈ ગયા ગામ આખો માણસ ભેગા થઈ ગયા અને ઘરે એમાં કેટલા બધા સંતોને રથ ને વિમાન ને બધું હોનાનું હો આવું બધું જોયું આખા ગામે જોયું મહારાજ કે ભગત ત્યાર અરે મહારાજ રેડી પણ તમારી પૂજા કરવી છે કે શણગાર બનાવ્યો પોશાક પહેરાવો છે કે મહારાજ કે પહેરાવી દો કે પછી તો મહારાજને પહેરાવવા માટે જે પોશાક બનાવ્યો હતો એ પોશાક એ શણગાર પહેરાવ્યો સરસ મજાનો સુરવાળ ને જામો ને પાઘ ને સોનાના હાર ને આ બધું પહેરાવ્યું પહેરીને ભગવાન બધું સ્વીકાર્યું પછી કે હવે હાલો ધામમાં લ્યો તો તમે સાંભળો વાત તું બેસારી રથ વિમાન માં લઈ ગયા હરી તથે એવો ચમત્કાર શ્રી હરી દેખાડી દાસ ને દેવ હાલો ભાઈ જા રથ ફાવશે કે વિમાન જોશે બોલો તમને શું ફાવે હોનાના રથમાં બે હું મજા આવે કે હોનાના વિમાનમાં બે હું મજા આવે કહો તો જઈ જલ્દી પહોંચી ગયા ને કા જો આ જાડાને એ કે રથ ખપે કારણ કે એને ચક્કર આવે સમજાય વિમાનમાં ઓલી ઉડે પછી બીક લાગે નીચે ઊંડું દેખાય તો રથ વાંધો નહીં ભલે ઠેકડા મારતો જાય પણ રથ બરોબર સમજ્યા હા જેને ચક્કર આવે એને રથમાં બેસવાનું અને જેને બીક જ ન લાગે એને ક્યાં બેસવાનું એને વિમાનમાં બેસી જવાનું ભગતને ભગવાન સરસ મજાના વિમાનમાં બેસારી અને ધામમાં લઈ ગયા આખું ગામ જોતું રહી ગયું બધા ગામના માણસો કહેતા હારો આ તો અદ્ભુત કહેવાય કે આશ્ચર્ય કહેવાય ચમત્કાર કહેવાય પરચો કહેવાય પરચો દિવ્ય દેહ ભગવાનને દર્શન દીધું અને ધામમાં લઈ ગયા હા આવી મજાની વાતો છે હો બ્રહ્માનંદ સ્વામી કે હજી આંભળ वी परचा वर्णवी कहु सांभड़ो किंचित काई श्रोता सह सांभड़ो बहु मगन मन मनमाहि कच्छ देशमा छे कच्छ नु नाम હે ડોસોજી પ્રત્યક્ષ મહારાજ આવ્યા હતા કે ગમ્મા કંથકોટ દેવાજી દરબાર ક્યાંક આવે અહીંયા ડોસોજી નામ લખ્યું એ રાજા છે કંથકોટના મહારાજને કીધું દરબાર અમારી એક વાત સાંભળશો તો કે કહો ને શું કેશો તો કે જુઓ તમે ક્ષત્રિય છો કોણ છો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વરણ કહેવાય ક્ષત્રિય વરણ છે ને એ બધાનું રક્ષણ કરે તો તમે ક્ષત્રિય છો ક્ષત્રિયનો ધર્મ છે ગાય અને બ્રાહ્મણનું રક્ષણ કરવું પાપ કરવું નહીં અને કોઈને પાપ કરવા દેવું નહીં આવો ધર્મ છે તો તમે એવા ક્ષત્રિય કુળમાં તમે જન્મ્યા છો તો તમારો ધર્મ પાડો કે ક્ષત્રિયનો અમે કાંઈ કહેતા નથી તમને સ્વામિનારાયણ ભગવાન કે તમારો ક્ષત્રિયનો ધર્મ પાડો કે બ્રાહ્મણોને જમાડવા વિગેરે તમારો ધર્મ છે એ તમે પાડતા નથી તમારો ધર્મ તમે પાડતા નથી અને ઉલટાના

તમારા ગામમાં ગૌ હત્યા થાય ગૌ હત્યાઓ એ બંધ કરાવો કે હા આમાં તો ખતરો છે કે ડોસોજી કે જો સ્વામિનારાયણ સાંભળો મારી વાત આ બધા મિયાણા છે ને મફત મારા કિલ્લાનું રક્ષણ કરે છે શું કરે છે રક્ષણ કરે મફત કોઈ શત્રુને આવા દે નહીં અને ગાયું ને મારીને ખાય મારે પગાર ચૂકવો નહીં એટલે આમ હાલે છે કે લ્યો જો એને ના પાડવું ગાયું મારવાની તો ભાગી જાય અહીંયાથી તો મારે કિલ્લાનું રક્ષણ કોણ કરે કે છતાંય જો સ્વામીનારાયણ તમને જો ગાયું બંધ કરાવી હોય તો મને પૈસા દો પૈસા એટલે ભગવાનને પૈસા દેવાય એની પાસે મગાય નહીં પૈસા દો તો પગારદાર માણસો રાખવું અને ગાયો મારતી બંધ કરાવું હો